જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રશાંત ત્રિવેદી અને આજે આપની પાસે આવ્યો છું રથયાત્રાનું મહત્ત્વ લઈને. તો મિત્રજનો, અષાઢ માસ એ ભારતીય વર્ષની અંદર પવિત્ર માસ બતાવ્યો છે. અષાઢ માસની અંદર ઘણા બધા આપણે અહીંયા તહેવારોનું મહત્ત્વ સમજીએ છીએ, પણ અષાઢ મહિનાના પ્રારંભની અંદર શુદ્ધ બીજના દિવસે ભગવાન જગન્નાથ એટલે કે વિષ્ણુ સ્વરૂપ કહેવામાં આવે છે ભગવાન જગન્નાથ, તેમનો પણ આ એક શ્રેષ્ઠ રથયાત્રાનો તહેવાર આપણે જોઈએ છે. તો આ વર્ષની અંદર અષાઢ સુદ બીજ અને ગુરુવાર 4 જુલાઈ 2019ના દિવસે આવી રહ્યું છે. તો શું છે મિત્રજનો આ રથયાત્રા વિશેનું મહત્ત્વ? તો ભારતીય વર્ષ એક શ્રેષ્ઠ વર્ષની અંદર ભારતીય વર્ષ એક શ્રેષ્ઠ તહેવારોનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. ભારતીય વર્ષની અંદર આપણે વાત કરીએ તો દક્ષિણ ક્ષેત્રની અંદર ઓડિશા ક્ષેત્રમાં જેનું એક બીજું પણ નામ છે કે શંખ ક્ષેત્ર, કે શંખ ક્ષેત્રની અંદર ભગવાન જગન્નાથે પોતાની લીલા કરીને રથયાત્રાનું મહત્ત્વ અહીંયા સમજાવ્યું છે. તો ભારતીય વર્ષની અંદર અહીંયા ઓડિશા ક્ષેત્રમાં ભગવાન જગન્નાથ એ અહીંયા રથયાત્રાનું મહત્ત્વ બતાવ્યું છે કે રથયાત્રા કઈ રીતે તેનો પ્રારંભ થયો છે. તો ભગવાન અહીંયા કૃષ્ણ, બલરામ અને સુભદ્રા આ ત્રણ વ્યક્તિનું અહીંયા તેની પાછળની એક શ્રેષ્ઠ ગાથા ગાવામાં આવી છે, તે ઉપરથી અહીંયા રથયાત્રાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તો ભારતીય વર્ષની અંદર અહીંયા જગન્નાથ ભગવાન પોતે સુભદ્રા અને બલરામ આ ત્રણ જણની સવારી અહીંયા પોતે ભારતીય વર્ષની અંદર શહેરની અંદર નીકળી અને ભક્તજનોને અનન્ય દર્શનનો લ્હાવો આપે છે. શાસ્ત્રમાં કહેલું છે સ્કંદ પુરાણની કથાની અંદર કે તે દિવસે રથયાત્રાનો દિવસે જો જે પણ ભક્ત ભાવ થકી ભગવાનના દર્શન કરે છે તેમનું કોઈ દિવસ પુનર્જન્મ થતો નથી અને ભગવાનના દર્શન કરવાથી દરેક મનોકામનાની પ્રાપ્તિ કરાવે છે. મિત્રજનો, હું આપને કહેવા માગીશ કે ભગવાન જગન્નાથ એટલે કોણ? ભગવાન જગન્નાથ એટલે ભગવાન વિષ્ણુ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણનો અંશ જે કહેવાય છે તેનું નામ છે જગન્નાથ. આ રથયાત્રાનું મહાત્મ્ય આપણને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે ને આપણા શાસ્ત્રોની અંદર પણ જોવા મળે છે. તો શું ગાથા છે મિત્રજનો રથયાત્રાનું મહત્ત્વની? તો આપણે જોઈશું કે રથયાત્રાનું મહત્ત્વ એવું પણ રહેલું છે કે ભારતીય વર્ષની અંદર ઓડિશા ક્ષેત્રની અંદર અહીંયા શ્રી ઓડિશા ક્ષેત્રમાં રથયાત્રાનો પ્રારંભ થયેલો છે. રથયાત્રા પાછળની એક મહત્ત્વની દંતકથા એવી પણ જોડાયેલી છે. તો આવો આપણે સૌ જાણીએ તે દંતકથા વિશે અને રથયાત્રાના પ્રારંભ વિશે કે કયા ઉપાયો કરવાથી રથયાત્રાના દિવસે આપણું જીવન ધન્ય બનશે, આપણા કયા મોક્ષની પ્રાપ્તિ થશે, આપણો કેમ પુનર્જન્મ નહીં થાય, તેના પાછળના શું રહસ્યો છે અને શા માટે ભગવાન કૃષ્ણ સ્વરૂપે જગન્નાથ, બલરામ અને સુભદ્રા આ રથયાત્રાની શહેરની અંદર પોતે પોતાના ભક્તજનોને દર્શન આપીને ધન્યતા અનુભવે છે. તો આવો મિત્રજનો જોઈએ તે પાછળની એક દંતકથા. રથયાત્રાનો પ્રારંભ ભારતીય વર્ષની અંદર સ્કંદ પુરાણમાં 1150માં જોવા મળે છે. એક વખત ઓડિશા ક્ષેત્રમાં નીલાંચર સાગર સમુદ્ર કિનારે એક રાજા ઇન્દ્રુગ્ન રહેવાસ કરે છે. પોતાના પરિવાર સાથે આ રાજા સમુદ્ર કિનારે રહેવાસ કરતા હતા. તે સમયે સમુદ્ર કિનારામાંથી એક કાષ્ઠ સાગરની અંદરથી મળ્યું છે. રાજાએ મનમાં વિચાર ઉત્પન્ન કર્યો છે કે આ કાષ્ઠ મળ્યું છે તેની અંદરથી હું ભગવાન વિષ્ણુની એક અવલૌકિક મૂર્તિ બનાવું. આ મૂર્તિ કોણ બનાવી આપે? આવો મનમાં જ્યાં સંકલ્પ થાય છે ત્યાં એક વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજી પોતે આવે છે. રાજાને નમસ્કાર કરે છે કે હે નરેશ, આપ કહો તો આ કાષ્ઠની અંદરથી હું તમને મૂર્તિ બનાવી આપું. એટલે ઇન્દ્રગ્નિ રાજા કહે છે કે ભલે વૃદ્ધ માણસ, આપ આ કાષ્ઠની અંદરથી મને મૂર્તિ બની આપતા હોય તેથી વિશેષ મારા માટે આનંદની શું વાત હોય. ત્યારે વિશ્વકર્માજી વૃદ્ધ સ્વરૂપે આવેલા હોય છે અને વિશ્વકર્માજી કહે છે પણ મારી એક આપને વિનંતી છે, એક શરત છે.
રાજા કહે છે કે ભલે આપ આપની શરત રજૂ કરો મારી પાસે. ત્યારે વિશ્વકર્માજી કહે છે કે મને એક સ્થાનની અંદર જ્યાં સુધી આ મૂર્તિ ના બનાવું કાષ્ટની અંદરથી ત્યાં સુધી તમારે તે દ્વાર ઘરના ખોલવા નહીં. ત્યારે રાજા આ વચન સાથે સંમત થાય છે. વિશ્વકર્માજી તે કાષ્ટને લઈને એક ઘરની અંદર જાય છે અને તે ઘરની અંદરથી ભગવાન વિષ્ણુની મૂર્તિ અંકિત કરે છે. આ વાતને ઘણો સમય થઈ જાય છે. એક દિવસ રાજાની પત્ની તેને રાજાને કહે છે કે ઘણા સમય સુધી તે ઘરની અંદર પેલા વૃદ્ધ વ્યક્તિ ભગવાનની મૂર્તિ બનાવે છે પણ તે ઘરના દ્વાર હજી સુધી ખુલ્યા નથી. તો તે વ્યક્તિ જીવિત હશે કે મૃત્યુ પામ્યા હશે? આટલા સમય સુધી તે વ્યક્તિ અન્ન ભોજન કે જળ ગ્રહણ નથી કર્યું, માટે તે વ્યક્તિની શું દશા હશે? પણ રાજા એ પોતે આ વિચાર મનમાં ઉત્પન્ન થતો નથી. રાજા આજે શંકાથી શંકાયુક્ત બન્યા છે. તે વૃદ્ધ માણસના વચનો ભૂલી ગયા છે અને તે પોતાની પત્નીનું કહેવામાં આવે છે તેવું વચન સાંભળીને તે રાજાએ તે ઘરના દ્વાર ખોલાવે છે. તે વૃદ્ધ વ્યક્તિ અદૃશ્ય થઈ જાય છે ને અદૃશ્ય થતાં જ તે જ સમયે રાજાને તે વિચાર ઉત્પન્ન થાય છે કે વૃદ્ધ વ્યક્તિએ મને વચન આપ્યું હતું કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમે મારા આ દ્વાર ના ખોલતા. અને તે જ સમયે ભગવાન વિષ્ણુની મૂર્તિ અર્ધનિર્મિત બને છે અને અર્ધનિર્મિત બનતા રાજા વિલાપ કરે છે. વિલાપ કરતા બહુ જ દુઃખ થાય છે અને અર્ધ સ્વરૂપે ભગવાનની મૂર્તિ દેખાય છે ત્યારે આકાશવાણી થાય છે કે તમે રાજન ચિંતા ના કરશો, તમે હવે જે કાર્ય કરેલું છે હવે જે પણ મારી જે સ્વરૂપે મૂર્તિ છે અર્ધનિર્મિત મૂર્તિ તે મૂર્તિને પ્રતિષ્ઠિત કરાવો. શ્રેષ્ઠ દ્રવ્યો દ્વારા તે ત્રણ મૂર્તિની પૂજા કરો. ને ત્રણ મૂર્તિની પૂજા કરવામાં આવે છે. ત્રણ મૂર્તિની પૂજા ને પ્રતિષ્ઠા ને શ્રેષ્ઠ દ્રવ્યો દ્વારા તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ને સુભદ્રાજીની અહીંયા ઈચ્છા અને સંકલ્પ થાય છે કે મારે નગરની અંદર અહીંયા નગર યાત્રા માટે નીકળવું છે, ભક્તોને અનન્ય દર્શન આપવા છે. અહીંયા સુભદ્રાજી બલરામ અને કૃષ્ણ સ્વરૂપે જગન્નાથ અહીંયા પોતે ભગવાન ત્રણેય જણા અહીંયા નગર યાત્રાની અંદર વિચરે છે. ને તે જ સમયથી આ દિવસ સુધી આપણે હર વર્ષે આ પર્વને ઉજવીએ છીએ. અષાઢ સુદ બીજથી માંડી અષાઢ સુદ એકાદશી સુધી આ નગર યાત્રાનું મહત્વ બતાવેલું છે, રથયાત્રાનું મહત્વ બતાવેલું છે. ભગવાન વિષ્ણુને અહીંયા વિષ્ણુ સ્વરૂપે ભગવાન જગન્નાથે પોતાનું સ્વરૂપ ધારણ કરેલું છે. ભગવાન કૃષ્ણનો અંશ કહેવાય છે જગન્નાથ. અહીંયા કીધેલું છે કે તે દિવસે ભગવાનને દિવ્ય નૈવેદ્ય ધરાવવા. શાસ્ત્રમાં કીધું કે માલપુવા તેમજ જાંબુ તેમજ અહીંયા ફણગાવેલા મગનું નૈવેદ્ય ભગવાન જગન્નાથને અતિ પ્રિય છે. તે જ સમયથી માંડીને આ સમય સુધી નગર યાત્રાનું મહત્વ જોડાયેલું છે. અષાઢ સુદ બીજ અને આ વર્ષે તેની અંદર ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર ગુરુ પુષ્યામૃત યોગની પણ એક દિવ્ય રચના થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આપણે પૂજા કરવી જોઈએ. પ્રાચીન મંદિરની અંદર ભારત વર્ષના જે પણ પ્રાચીન વિષ્ણુ મંદિરો છે તે મંદિરની અંદર જઈ ભગવાન વિષ્ણુના દર્શન કરવાથી તે માનવ માત્રને હંમેશા માટે પુનર્જન્મ થતો નથી, તે માનવ માત્રનું કલ્યાણ થાય છે, તે માનવ માત્રને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે માનવ માત્રની દરેક ઈચ્છાઓની પૂર્તિ થાય છે. તે દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાન વિષ્ણુની પૂજા પુષ્પ અને બિલીપત્ર વડે, ભગવાનની પૂજા પુષ્પ અને તુલસીપત્ર વડે કરવી. તેમજ તે દિવસે ભગવાનને દિવ્ય નૈવેદ્ય ધરાવવા. ભારતીય વર્ષની અંદર કીધું કે રથયાત્રાના દિવસે ભગવાનને અહીંયા માલપુવાનું નૈવેદ્ય અતિ પ્રિય છે. બીજા નંબરમાં કીધું કે જાંબુનું નૈવેદ્ય અતિ પ્રિય છે અને ત્રીજા નંબરમાં કીધું કે ફણગાવેલા મગનું નૈવેદ્ય પણ અતિ પ્રિય છે. તે દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. શાસ્ત્રમાં કીધું છે તે દિવસે ભગવાન વિષ્ણુનું સ્તવન કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીજા નંબરમાં કીધું કે પુરુષોત્તમનો પાઠ કરવામાં આવે તો કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરમાં કીધું કે ભગવાન
विष्णु स्वरूपे नारायण कवचनो पाठ करवामां आवे तो अहींया मनोकामनाने लक्ष्मीनी प्राप्ति थाय छे अने ओम नमो भगवते वासुदेवायनो जप करवामां आवे तो मानव मात्रने श्रेष्ठ विद्या अने श्रेष्ठ वाणीनी प्राप्ति थाय छे। तो आपने मारी विनंती छे के ते दिवसे भगवान विष्णुना स्तवन स्तोत्र अने मंत्रोनुं यजन अने पूजन करो, यथाशक्ति द्रव्यो थकी पूजा करवी, नैवेद्य भगवानने अर्पण करवा। शास्त्रमां कीधुं छे ભારતીય વર્ષમાં રથયાત્રાનું મહત્વ એક એ રીતે પણ જોવા મળે છે કે ભગવાન એ દિવસે પોતાનું સંપૂર્ણ શરીર એક પોતાનું શ્રેષ્ઠ જીવન રથથી પસાર કરે છે। તો એ દિવસે રથયાત્રાના દિવસે આપણા ઘરની અંદર કોઈ યંત્ર વાહન કે કોઈ શ્રેષ્ઠ કોઈ પણ વસ્તુ લાવવા માટે તે દિવસ શ્રેષ્ઠ બતાવ્યો છે। ભારતીય વર્ષની અંદર કે એક વિજયાદશમી છે, બીજા નંબરમાં કીધું કે આ રથયાત્રા છે, ત્રીજા નંબરમાં કીધું વસંત પંચમી છે, શ્રી પંચમી જેને કહેવામાં આવે છે, આ દિવસો એ શ્રેષ્ઠ દિવસો બતાવ્યા છે। તે દિવસે આપણે કોઈ મુહૂર્ત જોવાની પણ આપણે અભિલાષા રહેતી નથી, જરૂરિયાત રહેતી નથી। તો તે દિવસે કોઈ પણ નૂતન ગ્રહની અંદર આપણે પ્રવેશ કરીએ તો તે દિવસે શુભ માનવામાં આવ્યો છે। તે ઘરની અંદર ભગવાન વિષ્ણુ સંબંધિત કોઈ પણ પૂજા કરાવીએ, લક્ષ્મી સંબંધિત કોઈ પણ પૂજા કરીએ તો પણ તે શ્રેષ્ઠ ગણવામાં આવી છે। ભગવાન વિષ્ણુનું યજન અને પૂજન કરવું, તે દિવસે કથા યજ્ઞ યજ્ઞ આદિ કોઈ પણ કાર્ય કરવાથી તે દિવસ આપના માટે શુભ માનવામાં આવ્યો છે। બીજા નંબરમાં કીધું તે દિવસે આપણા ઘરની અંદર કોઈ પણ વાહન યંત્ર લાવો તો તે વાહન આપણા માટે શુભ લાઈ લાભકારી અને શ્રેષ્ઠ નીવડે છે। ત્રીજા નંબરમાં કીધું કે ભગવાન વિષ્ણુ સંબંધિત આ યોગ રચવામાં આવ્યો છે અને આ વર્ષે તો એમાં પણ અષાઢી બીજના દિવસે ગુરુવારે ને પુષ્ય નક્ષત્ર હોવાથી અહીંયા વિષ્ણુની પણ ભક્તિ અનંતદાયી ફળની પ્રાપ્તિ કરાવશે અને માં લક્ષ્મીજીની પણ ભક્તિ અનંતદાયી ફળની પ્રાપ્તિ કરાવશે। પુષ્ય નક્ષત્રની અંદર શ્રી સુક્તના પાઠ કરવા અને તેમજ રથયાત્રા હોવાથી ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરવું, તે પૂજન કરવાથી માનવ માત્રની દરેક મનોકામના ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પરિપૂર્ણ કરશે અને તે દિવસે ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરવી, શક્ય હોય તો સેવનના વૃક્ષ નીચે પાણીનું સિંચન કરવું, મનમાં આ મંત્રનો જપ કરવો, ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ, તેમજ ભગવાન વિષ્ણુની વિષ્ણુ અને લક્ષ્મીનું પ્રતીક સ્વરૂપ સેવનના વૃક્ષનું એક પ્રણ ગૃહની અંદર કે તા ઘરની અંદર લાવી તેની ઉપર ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ ચંદનની ચંદન વડે સડીથી કરવામાં આવે તો તમારી મનોકામના પરિપૂર્ણ થાય છે। તે પ્રણ સાયંકાલે સાંજના સમયે તુલસીજી આગળ મૂકવાથી ભગવાન તુલસીજી જગદંબા તુલસીજી પણ આપણને અનંતદાયી ફળની પ્રાપ્તિ કરાવશે। અસ્તુ શ્રી ભક્તજનો, આજના દિવસે મેં આપને જે પણ ઉપાય કહ્યા તે ઉપાય આપ શાંતિથી કરજો અને આપને રથયાત્રાની શુભકામનાઓ। અસ્તુ શ્રી